नमस्कार। फरी एक वार तमारी समक्ष मोटिवेशन एटले के प्रेरणा एटले शू एना विषे बात करवा आवी छु। व्यक्तिगत भिन्नताना संदर्भ में प्रेरणा एक एवो विषय छे के जेने समझवाथी जीवन प्रत्येनी कला एटले के जीवन कई रीते जीववू एनो आपणने ख्याल आवे छे। अने मेस्लोनी जे वात छे ए फ्रॉइड करता तद्दन अलग छे, परंतु फ्रॉइडे जे पद्धतिओ अपनावी छे व्यक्तित्वनुं विश्लेषण करवा माटे एज पद्धतिओ मेस्लोए पण अपनावी छे। प्रेरणाने समझावा माटे प्रेरणा एटले शुं, एना प्रकारो शुं छे, जुदी जुदी प्रेरणानुं वर्णन करवा माटे मेस्लोए जे पद्धति अपनावी छे एने पण मनोगत्यात्मक पद्धति आपणे कहीशुं। साइको डायग्नोसिस पद्धति मेस्लोए आपी प्रेरणाने समझावा माटे, परंतु एमना जे एंगल छे ए बदलाई गया। फ्रॉइडे जे वात करी ए अनकॉन्शियस माइंड मा एटले के अज्ञात मन मा खराब वृत्तिओ ज रहेली छे, अतृप्त जरूरियातो ज रहेली छे। मेस्लोए एवुं कीधुं के अज्ञात प्रेरणा एटले एमां पॉजिटिविटी रहेली छे, बधी ज नेगेटिविटी एमणे वात वखोड़ी काढ़ी छे। के एवुं कोणे कीधुं के अनकॉन्शियस माइंड मां मात्र अतृप्त जरूरियातो ज रहेली छे, अने ए पाछी जे आपणे अनैतिक होय, अप्रमाणिक होय, के जे आपणने कानून ना पाड़े छे, के आपणो समाज आपणने जे करवा माटे रोकतो होय एवी ज वृत्તિ રહેલી છે એવું નથી। અહીંયા મેસ્લો અને ફ્રોઇડ એકબીજાથી બહુ અલગ પડે છે, અને બંનેની રીતે સાચા છે। ઓવરઓલ તમારું જે વ્યક્તિત્વ છે એ કેવું છે? સામાન્ય પ્રકારનું વ્યક્તિત્વ છે, એટલે કે તમારી બુદ્ધિલબ્ધિ છે એ 100, 105, 110 સુધી આવે છે। અસામાન્ય બુદ્ધિલબ્ધિ એટલે કે જેનું આઈક્યુ લેવલ વધારે પાવરફુલ છે એને પણ અસામાન્ય કહેવાય। અબ્દુલ કલામની બુદ્ધિની કક્ષા જે છે 140ની આસપાસ હતી, આઇન્સ્ટાઈનની બુદ્ધિ જે છે 140ની આસપાસ હતી, જેને તેજસ્વી બુદ્ધિ કહેવાય, હાઈલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ। એ જ રીતે જે લોકો મંદ બુદ્ધિના છે, જે લોકોની બુદ્ધિ લબ્ધિ છે એ 60 કે 70ની છે, જે લોકો મજૂરી કરીને પોતાનું શારીરિક શ્રમ કરીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, જે 10મું ધોરણ પાસ નથી થઈ શકતા, તો એવું માનવું રહ્યું કે એ લોકોની જે બુદ્ધિ લબ્ધિ છે એ 60 કે 70ની હોવાથી એ લોકો શીખી નથી શકતા, એ લોકોને શીખતા વાર લાગે છે, અથવા તો એ નિમ્ન બુદ્ધિમાં આવે છે, મંદ બુદ્ધિમાં નહીં પરંતુ નિમ્ન બુદ્ધિમાં। મંદ બુદ્ધિ એટલે મેન્ટલી રિટાયર્ડ, જેને આપણે કહીએ મંદ બુદ્ધિ, સાવ ઓછી બુદ્ધિ। દાખલા તરીકે 15 વર્ષનું બાળક હોય તો એ 5 વર્ષનું બાળક જેવું વર્તન કરે, પણ એ જન્મગત હોય છે, એવું બાળક જન્મે છે એવું બનતું નથી। જન્મે ત્યારે એનામાં બુદ્ધિ હોય ને પછી અચાનક ગાયબ થઈ જાય એવું નથી હોતું, એ જન્મથી જ મંદ બુદ્ધિનું હોય છે। તો ફ્રોઇડના પરિચયમાં કેવી વ્યક્તિઓ આવી? જે એબનોર્મલ છે, એબનોર્મલ એટલે હાઈલી ઇન્ટેલિજન્ટ નહીં, સમજો। એબનોર્મલ આપણે સામાન્ય રીતે જે નોર્મલ નથી અથવા તો જે ગાંડું છે એના સંદર્ભમાં જ આપણે યુઝ કરીએ છીએ, પણ એવું નથી। એબનોર્મલમાં હાઈલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પણ આવી શકે અને મંદ બુદ્ધિની વ્યક્તિ પણ આવી શકે, એને એબનોર્મલ કહેવાય।
એટલે કે સામાન્ય કક્ષાથી કંઈક જુદું. મારી અને તમારી જે બુદ્ધિ લબ્ધિ છે એ 120 થી 130 ની વચ્ચે હોય. માટે તમે પીએચડી કક્ષાનું ભણતા હોય અને હું પ્રોફેસર છું, તો આપણે સામાન્યતઃ બુદ્ધિમાં આવી. પરંતુ ફ્રોઈડના પરિચયમાં જે સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે, જે તીવ્ર મનોવિકૃતિથી પીડાય છે, એવી જ વ્યક્તિ એની આગળ કાઉન્સેલિંગ કરાવવા આવતી. કોઈ સામાન્ય વ્યક્તિને તો જરૂર નહીં કાઉન્સેલિંગ કરાવવાનું, બરોબર? જે લોકો માનસિક રીતે અસ્વસ્થ છે. મેસ્લો અને ફ્રોઈડમાં જે બેઝિક ડિફરન્સ છે, તો ફ્રોઈડની આગળ હંમેશા સૌમ્ય મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિ કે તીવ્ર મનોવિકૃતિથી, અથવા તો જે હતાશ થયેલી વ્યક્તિ છે, જે મનોભાર અનુભવે છે, જે ડિપ્રેશનમાં છે, એવી જ વ્યક્તિઓ કાઉન્સેલિંગ કરાવવા માટે જતી. એટલે ફ્રોઈડના ભાગે કેવી વ્યક્તિઓ આવી કે તો જે એબનોર્મલ છે, જે વિકૃત છે. એટલે ફ્રોઈડને શું મળ્યું? તો કે ડસ્ટબિન. એણે શું કીધું કે ભાઈ વિકૃત વ્યક્તિ પાછળના જવાબદાર કારણો, તો એનું જે ઈડ છે, એ એની જે અતૃપ્ત ઈચ્છાઓ છે એ પૂરી ન થતા, એનો અહમ જે છે એ ડિસ્ટર્બ થતા, એ વ્યક્તિ જે છે એ વિકૃતિનો ભોગ બની, ટૂંકમાં એમ. જ્યારે મેસ્લોને વ્યક્તિત્વને સમજવા માટે એને નોર્મલ વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કર્યો કે જે લોકો માનસિક સ્વાસ્થ્ય સાથે જીવે છે, જે લોકોએ માનસિક સ્વાસ્થ્ય ગુમાવ્યું નથી, માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે પ્રેરણા કેટલી જવાબદાર છે, અને વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં પ્રેરણાનું શું મહત્વ છે, એ આપણે આપણે આપણા અહીંયા એંગલ ચેન્જ કરવાના છે. પ્રેરણા તો તમે ભણી ગયા હશો, પણ વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં પ્રેરણા એટલે શું અને પ્રેરણા શા માટે જરૂરી છે, એના વિશે વાત કરવાની છે. ટૂંકમાં મેસ્લોનો જે વ્યક્તિત્વ સિદ્ધાંત છે કે વ્યક્તિના વર્તનની સમજૂતીને એણે મનોગત્યાત્મક એટલે કે સાયકો ડાયગ્નોસિસ પદ્ધતિથી સમજવાનો પ્રયત્ન કર્યો છે, અને ફ્રોઈડે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો. એટલે કે આ સિદ્ધાંત પ્રમાણે વ્યક્તિત્વની સમજૂતી માટે વ્યક્તિત્વની જરૂરિયાતો અને તેના ધ્યેયો સમજવા ખૂબ જ જરૂરી છે. અને કઈ બે બાબત લીધી મેસ્લોએ? તો કે વ્યક્તિની જરૂરિયાતો અને વ્યક્તિના ધ્યેયો. ફરીવાર આપણે વ્યક્તિગત ભિન્નતા એટલે શું યાદ કરી જઈએ, તો દરેકની જરૂરિયાતો જુદી જુદી હોય છે, અને કદાચ દરેકની જરૂરિયાતો સરખી હોય, પ્રાથમિક જરૂરિયાતો, પણ એને પોષવાના, એને નિભાવવાના, એને પૂરા કરવાના માર્ગો અલગ અલગ હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ભૂખ લાગે તો એ વ્યવસ્થિત થાળી વાટકામાં જમે છે, કોઈ બુફેમાં જમે છે, કોઈ પેકેટ ખોલીને જાહેરમાં જમે છે, તો કોઈ વ્યક્તિ એવી હોય છે કે કોઈની હાજરીમાં જમતી નથી, એ બારણું બંધ ન કરે ત્યાં સુધી એ કોળિયું મોઢામાં ઉતરે નહીં, કોઈ પલોઠી વાળીને બેસીને જમે છે, કોઈ ટેબલ ખુરશી ઉપર જમે છે, બધા જમે છે, ખાય છે દાળ ભાત શાક રોટલી જ. પરંતુ સંસ્કૃતિ અલગ છે, સભ્યતા અલગ છે, રીત રિવાજો અલગ છે, એટલે એ જે વ્યક્તિત્વનું ગુંફન છે, વ્યક્તિત્વના જે ગુણોનું ગુંફન છે, એ સંગઠિત રીતે જુદી રીતે બહાર આવે છે. આ વ્યક્તિગત ભિન્નતા છે. પ્રેરણાને સમજવામાં કે ધ્યેયોને સમજવામાં કે જરૂરિયાતોને સમજવામાં, દરેકની જરૂરિયાત અલગ અલગ હોય છે. તમે ને હું બંને માનીએ છીએ, દાખલા તરીકે પ્રાથમિક જરૂરિયાત, કોઈ દિવસમાં 1 લિટર પાણી પીવે છે, તો કોઈ વ્યક્તિ દિવસમાં 5 લિટર પાણી પી જાય છે, કોઈ વ્યક્તિ 5 રોટલી જ ખાય છે, તો કોઈ વ્યક્તિ 10 રોટલી ખાઈ જાય છે. તમારી પ્રાથમિક જરૂરિયાતોની જ વાત કરું છું, જે બધાને હોય છે, પણ દરેકનો ખોરાક, ઊંઘ અને આરામ કેવી રીતે કરવો એની સાથે પણ
પોતાની અલાયદી સંસ્કૃતિ કે સભ્યતા કે પોતાનું અલાયદું વ્યક્તિત્વ એમાં જોડાણ એનું થતું હોય છે. એટલે મેસ્લોએ આ બધી જ વાતને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રેરણાઓ આપણને સમજાવી. એમાં પ્રાથમિક પ્રેરણાઓ એટલે શું એના વિશે આપણે વિસ્તારપૂર્વક સમજી લીધું છે, અને એ પછી આવેલી સલામતીની જરૂરિયાત. પરંતુ અહીંયા થોડોક જે એમનો મેસ્લોનો જે એંગલ છે એના વિશે મારે વાત કરવી છે, કે ટૂંકમાં મેસ્લોનો જે સિદ્ધાંત છે એ ફ્રોઇડના સિદ્ધાંત જેટલો મર્યાદિત નથી. કેમ ફ્રોઇડના સિદ્ધાંત જેટલો મર્યાદિત નથી? ફ્રોઇડને માત્ર જે લોકો મનોભારથી પીડાય છે, જે લોકો સૌમ્ય મનોવિકૃતિ કે તીવ્ર મનોવિકૃતિનો ભોગ બની છે, એવી જ વ્યક્તિનું મનોવિશ્લેષણ કર્યું છે, સાયકો ડાયગ્નોસિસ કરેલું. જ્યારે મેસ્લોએ તો દરેક વ્યક્તિનું જે સામાન્ય છે અને જે તેજસ્વી છે એ દરેક વ્યક્તિનું પ્રેરણાને કેન્દ્રમાં રાખીને, એટલે કે એની જે કઈ જરૂરિયાતો છે અને જે કઈ ધ્યેયો છે એને કેન્દ્રમાં રાખીને એણે વ્યક્તિ વિશે વાત કરી, એને વ્યક્તિગત ભિન્નતા એટલે શું એના વિશે આપણને સમજાવ્યું. ફ્રોઇડે વિકૃતિ ઈચ્છાઓ અને તેનું દમન એની વાત કરી, જ્યારે મેસ્લોએ ઉદ્વીકરણની વાત કરી છે, વિકાસની વાત કરી છે. એટલે કે આખી પોઝિટિવિટી, વ્યક્તિત્વમાં રહેલી પોઝિટિવ બાબતોની વાત કરી છે. મેસ્લો આ જ સમજૂતીમાં જરા જુદે એમણે દ્રષ્ટિબિંદુ અપનાવ્યો કે ઈચ્છાઓમાં દમન તેની અભિવ્યક્તિમાં જ સમગ્ર વ્યક્તિત્વ આવી જતું નથી. એટલે દલિત કે દમિત થયેલી જે તમારી ઈચ્છાઓ છે એને આધારે જ, કે તમારી જે કઈ અભિવ્યક્તિ છે કે નેગેટિવિટીના આધારે તમારું વ્યક્તિત્વ ચેક ના થઈ શકે, તમારામાં પોઝિટિવિટી પણ હોઈ શકે. એટલે કે અજ્ઞાત મનમાં, એટલે કે ઈડમાં સારી અને ખરાબ, નૈતિક અને અનૈતિક બધી જ ઈચ્છાઓ પડેલી હોય છે. મેસ્લોએ તો ત્યાં સુધી કીધું કે તમારી સર્જનાત્મકતા, તમારી ક્રિએટિવિટી પણ એ અજ્ઞાત મનમાં પડેલી હોય છે. તંદુરસ્ત વ્યક્તિત્વમાં આ પ્રક્રિયા બહુ મર્યાદિત ભાગ ભજવે છે. વ્યક્તિ પોતે કેવી રીતે પ્રગતિ સાધે છે, પોતાની શક્તિ સાબિત કરી બતાવે છે, અને પોતાને જે હાંસલ કરવું છે તે કઈ રીતે હાંસલ કરે છે વગેરે પ્રક્રિયાઓ ઉપર મેસ્લોએ ખૂબ જ ભાર મૂક્યો છે. એટલે જ તેના મંતવ્ય પ્રમાણે તંદુરસ્ત વ્યક્તિત્વની સમજૂતીમાં આ પરિબળો યોગ્ય સ્થાન મેળવવું જોઈએ. ફ્રોઇડે આપેલી સમજૂતી ખોટી છે એવું એ પ્રબળપણે માને છે. તે સંપૂર્ણ નથી, એ ટૂંકમાં મર્યાદિત છે એમ મેસ્લો માને છે. પરંતુ અહીંયા એ વાતનો હું ઉલ્લેખ કરી દઉં કે જ્યારે વિકૃત વ્યક્તિત્વની વાત આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ હતાશ થયેલી છે, જ્યારે કોઈ વ્યક્તિ કુસમાયોજન તરફ વળે છે અને વારંવાર એ ટૂંકમાં પ્રતિ સમાયોજન તરફ એને વાળવા માટે જ્યારે કાઉન્સેલિંગ કરે છે એ વ્યક્તિનું, ત્યારે ફ્રોઇડ બહુ સાચા છે કે ભાઈ ડસ્ટબિનમાં ઉકેડો જ પડ્યો હોય અને એ ઉકેડો બહાર કાઢવો જ પડે, સ્વપ્ન પૃથ્થકરણ દ્વારા બહાર કાઢવો પડે, અથવા તો હિપ્નોટિઝમ કરીને, એટલે કે સૂચના અવસ્થાની પરાકાષ્ઠા, અથવા તો મુક્ત સાહચર્ય પદ્ધતિથી કે મનોનાટ્ય પદ્ધતિથી એ જે વ્યક્તિના જે અતૃપ્ત ઈચ્છાઓ છે એને વ્યક્ત કરવાનું મોકળું મેદાન આપવું જોઈએ, અને એ મોકળું મેદાન આપીએ અને એ રિડ્યુસ થાય એ પછી જ વ્યક્તિ જે છે એ પોતાની હતાશા, નિરાશા કે વિકૃત ચિંતામાંથી બહાર નીકળી શકે છે. એટલે ફ્રોઇડને વખોડી કાઢવાની જરૂર નથી, પરંતુ અહીંયા બંનેના એંગલ જે છે એ ડિફરન્સ છે. એક એ નેગેટિવ બાબતો એટલે શું અને નિષેધાત્મક બાબતો વ્યક્તિત્વને કેવું બનાવે છે, અને એક વ્યક્તિએ વિધાયક વ્યક્તિત્વ એટલે શું
અને એ વ્યક્તિત્વને કેવું ઉદ્વીકરણ તરફ લઈ જાય છે એની વાત કરી છે। ફ્રોઇડના વ્યક્તિત્વમાં અબોધ માનસનો સિદ્ધાંત વ્યક્તિત્વની જરૂરિયાતોમાં જ્યારે અસંતોષ ઊભો થાય છે તેનાથી શું પરિણામો સર્જાય છે તથા તે પરિણામોથી વ્યક્તિત્વ ઉપર શું તેની અસર પડે છે તેની સમજૂતીને ધ્યાનમાં રાખીને એનું મહત્વ આપે છે। તેથી વિરુદ્ધ મેસ્લોનો સિદ્ધાંત જે છે એ વ્યક્તિત્વની જરૂરિયાતો જ્યારે સંતોષાય ત્યારે અને વ્યક્તિત્વ વિકાસમાં તે કેવી રીતે અસરકારક એટલે કે તમારું જે વર્તન છે તમારું જે વ્યક્તિગત ભિન્નતા છે લોકોને આંખે વળગે લોકો તમારી નોંધ લે દાખલા તરીકે કરિશ્માવર્તી નેતા આપણા મોદી સાહેબ તો આપણે દરેક એની નોંધ લઈએ છીએ। તમે સોશિયલ મીડિયામાં થી માંડીને દરેક બાબતોમાં એ એ છવાયેલા જોવા મળે છે કેમ કારણ કે એ કરિશ્માવર્તી નેતા છે એનામાં એવી કંઈક ઓરા છે એવી કંઈક તાકાત છે જે જે લોકોને જકડી રાખે છે કે હવે આગળનું સ્ટેપ મોદીજીનું શું હશે તો એને એ ટૂંકમાં એની અસર એની ઇફેક્ટિવ બિહેવિયર એનું જે વર્તન છે મોદીજીનું એ કેવું છે તો કે ઇફેક્ટિવ બિહેવિયર એ તમારા અને મારા માનસપટ ઉપર એક એની ઇમ્પ્રેશન છોડીને જાય છે બરોબર એને એને શું કહેવાય એને બહુ સરસ એક એ કોઈ પણ વિઝનની જ્યારે વાત કરે કે કોઈ પણ એ એનો જે પહેરવેશ છે એની જે કંઈ એની જે ગરિમા છે તો એની તમારે ટૂંકમાં નોંધ લેવી પડે ઇફેક્ટિવ બિહેવિયર એમનું હોય છે તથા જરૂરિયાતોનો સંતોષ અને વ્યક્તિત્વ વિકાસ એ બંને વચ્ચેનું સંકલન કેવી રીતે પરસ્પર સહાયક બને છે તેના ઉપર એમણે એટલે કે મેસ્લોએ વધારે ભાર મૂક્યો છે। એટલે કે મેસ્લોની દ્રષ્ટિએ વ્યક્તિત્વ મૂળભૂત રીતે ખરાબ નથી જ્યારે ફ્રોઇડે શું કીધું મૂળભૂત રીતે વ્યક્તિત્વ આપણું જે છે એ ખરાબ જ હોય છે પરંતુ અનેક સંસ્કારો અનેક પ્રણાલીઓ કે સામાજિક મેળાવડા દ્વારા એ ખરાબ વૃત્તિઓને ડામવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને ક્યાંક એ ખરાબ એ અનૈતિક ઈચ્છા બહાર ન આવી જાય એ એનું સતત ધ્યાન રાખવામાં જ આપણું આખું જીવન છે એ વ્યતીત થતું હોય છે। ફ્રોઇડ આવું કહે છે કે જીવન મેં સિર્ફ દો હી ચક્ર હૈ એક પેટ ઓર એક પેટ કે નીચે કા એટલે કે સેક્સ એટલે ફ્રોઇડે સેક્સને અને પ્રાથમિક જરૂરિયાતોને વધારે પડતું મહત્વ આપ્યું છે પણ વધારે પડતું મહત્વ આપ્યું છે એની પાછળનું તમે રીઝન સમજો કે એને હંમેશા વિકૃત વ્યક્તિત્વથી પીડાતી હોય એવી વ્યક્તિઓનું જ સાયકો ડાયગ્નોસિસ કરેલું છે કોઈ સામાન્ય વ્યક્તિ એના પરિચયમાં ટૂંકમાં આવી નથી કાઉન્સેલિંગ કરાવવા માટે સામાન્ય વ્યક્તિ પણ કાઉન્સેલિંગ કરાવી શકે દાખલા તરીકે તમે પોતે કન્ફ્યુઝ હોય સંઘર્ષ અનુભવતા હોય કે ભાઈ મારે સાયન્ટિસ્ટ બનવું ઈસરો જેવી સંસ્થામાં કામ કરવું કે મારે ડોક્ટર બનવું તો ત્યારે તમને બંને બનવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારે તમારું કાઉન્સેલિંગ કરાવવું પડે કે મારે ભાઈ ઇન્જિનિયર બનવું કે મારે સાયન્ટિસ્ટ બનવું મારે એક કલાકાર બનવું કે મારે પ્રોફેસર બનવું તો એના માટે પણ તમે તમારું કાઉન્સેલિંગ કરાવી શકો છો। સલાહનું મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની એક ખૂબ જ અગત્યની અને વ્યવહારુ શાખા છે જે તમે લોકો TYBA માં ભણી ગયા છો અથવા તો હવે ભણશો તો એવું જરૂરી નથી કે તમને કોઈ વિકૃતિથી તમે પીડાતા હોય ત્યારે જ તમારે કાઉન્સેલિંગની જરૂર હોય। એટલે જ આપણા ધર્મગુરુઓ જે છે એ પ્રવચનો આપે તો આપણે સાંભળીએ છીએ આપણે મોરારી બાપુની કથા સાંભળીએ છીએ આપણે સદગુરુને સાંભળીએ છીએ આપણે ઘણા ધાર્મિક ગુરુઓ જે છે ભેગા થાય છે અને કોઈ પણ એક શિક્ષા પત્રિક છે કે ભાઈ ચોરી ના કરવી જોઈએ તો શા માટે ચોરી ના કરવી જોઈએ કે જુઠ્ઠું ના બોલવું જોઈએ તો શા માટે જુઠ્ઠું ના બોલવું જોઈએ એની પાછળનું રીઝન શું છે તો તમે જોશો તો એ હેલ્થ જ છે। જ્યારે તમે મન વચન અને કર્મથી સુસંગતતા કેળવી શકતા નથી એટલે કે બોલો છો કંઈક કરો છો કંઈક અને તમારું કર્મ તદ્દન અલગ હોય
ત્યારે એ જે આ સંતુલિતતા જળવાતી નથી ફરી ફ્રોઇડને આપણે યાદ કરીએ ઈડ ઈગો અને સુપર ઈગો વચ્ચે જ્યારે સુસંગતતા જળવાતી નથી ત્યારે વ્યક્તિ જે છે એ વિકૃત ચિંતાનો ભોગ બને છે ત્યારે જે વ્યક્તિત્વ છે એ અપરાધ તરફ વળે છે એવી જે વ્યક્તિ છે એ મદ્યપાન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડે છે તો ટૂંકમાં ફ્રોઇડનો વ્યક્તિત્વનો અબોધ માનસનો સિદ્ધાંત વ્યક્તિની જરૂરિયાતોમાં જ્યારે અસંતોષ ઊભો થાય છે ત્યારે તેમાંથી શું પરિણામો સર્જાય છે તે પરિણામોથી વ્યક્તિત્વ ઉપર એની શું અસર પડે છે તેની સમજૂતીને વધારે મહત્વ આપ્યું છે કોણે તો કે ફ્રોઇડે તેથી વિરુદ્ધ મેસ્લોના સિદ્ધાંતો વ્યક્તિત્વની જરૂરિયાતો જ્યારે સંતોષાય જો એનથી ઊંધું સંતોષાય અને વ્યક્તિત્વ વિકાસમાં તે કેવી રીતે અસરકારક બને છે તથા જરૂરિયાતોનો સંતોષ અને વ્યક્તિત્વ વિકાસ એ બંને વચ્ચેનું સંકલન કેવી રીતે પરસ્પર સહાયક બને છે તેના ઉપર એમણે વધારે ભાર મૂક્યો એટલે કે મેસ્લોની દ્રષ્ટિએ વ્યક્તિત્વ મૂળભૂત રીતે ખરાબ નથી તે સારું છે અને તેથી આ શુભ લાક્ષણિકતા તેના સ્વરૂપમાં રહેલી છે એટલે એ સ્વરૂપ એટલે શું તો કે પ્રેરણા અને મેં શરૂઆતમાં જ તમને કીધું કે આવેગો જે છે એ હંમેશા નિષેધક હોય છે અને પ્રેરણા જે છે એ હંમેશા વિધાયક હોય છે આ લક્ષણને પરિણામે વ્યક્તિ પોતાના વાતાવરણમાંથી ખરાબ સમજીને તેમાંથી સારું ગ્રહણ કરે છે આપણે જીવનમાં હંમેશા સારું જ ગ્રહણ કરીએ છીએ દાખલા તરીકે તમે શાકભાજી વાળાની દુકાને ગયા તમે કોઈ મોલમાં ગયા તો સારું વીણી વીણીને જ શાકભાજી લેશો ને સારી જ વસ્તુ જે છે એનો તમે ઉપયોગ કરશો જીવનમાં સારું ફળ અને ફૂલ તમે લેશો ખરાબ વસ્તુને એક બાજુ મૂકી દેશો સીધી ગણિત છે તો મેસ્લો આવા નાના નાના ઉદાહરણ આપીને આપણને સમજાવે છે પણ સામે ફ્રોઇડ ખોટા તો નથી જ દાખલા તરીકે ફ્રોઇડ એવું કહે છે કે કચરો તમે તમને હું કરીએ છીએ ખરા કચરો ના કચરો કરતા નથી કચરો થઈ જાય છે આપોઆપ આપણે આ આખો રૂમ જે છે ઇગ્નોનો એ સાફ રાખવો હોય તો રોજ સવારે ઝાપટ ઝૂપટ કરવી પડે ધૂળ ઉડાડવી પડે બરોબર એ જ રીતે આપણા શરીરને આપણે સ્વસ્થ રાખવું હોય રોજ સવારે વ્યાયામ કરવું પડે રોજ સવારે યોગ કરવા પડે યોગ એટલે શું તો કે પોતાની જાત સાથેનું જોડાણ બરોબર આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એક દિવસ ચાર્જ ન કરીએ તો શું થાય મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો એ જ રીતે અનકોન્શિયસ માઇન્ડમાં કચરો ભેગો ના થાય એના માટે તમારે તમારી ઊર્જા શક્તિ તમારી જે પ્રાણ શક્તિ જે છે એને કામે લગાડવી પડે શું સારું શું ખરાબ શું નૈતિક શું અનૈતિક એ સતત તમારામાં એ શાર્પનેસ હોવી જોઈએ કે શું કરાય અને શું ના કરાય મેં તમને મારા આ મોટિવેશનનો જ્યારે લેક્ચર શરૂ થયો ત્યારે જ મેં તમને કીધું હતું કે સવારે ઉઠીને પલોઠી વાળીને તમે તમારી જાતને સૂચન આપો કે આજે 12 કલાકમાં મારે કયા કામ કરવાના છે આમ તો 24 કલાક હોય પણ આપણે 12 કલાક સૂઈ રહીએ છીએ અને 12 કલાક ન સૂઈ રહેતા હોય તો બહુ સારું 12, 13, 14, 15 તો 16 કલાકમાં શું કરવાનું છે એમ રાખ અને એ જ્યારે 16 કલાક આખા દિવસના પૂરા થાય ત્યારે પાછા રાત્રે પલોઠી વાળીને બેસો અને પૂછો કે સવારે જે કંઈ મેં કામો કે ધ્યેયો નક્કી કર્યા હતા એમાંથી કેટલા ધ્યેયો રહી ગયા છૂટી ગયા અને કેટલા સારી રીતે મેં પૂરા કર્યા જેમાં વેઠ ન કાઢી ઘણા બહુ વેઠ્યા હોય કામ કરે બધું પણ ઉડધૂળિયું કામ હોય એ જોઈને જ ખબર પડી જાય કે આજે નાની બેને દાળ વઘારી કે મોટી બેને સ્વાદ ઉપરથી પપ્પા સમજી જાય કે આ દાળમાં કઈ ભલીવાર નથી ઠીક નાની દીકરી આનો વઘાર કર્યો છે તો એમાં પણ તમારું વ્યક્તિત્વ દેખાય છે
કે કયું કામ કોણે કર્યું છે એ તમને ખબર પડે છે, એ એ એ શાર્પનેસ છે. બરાબર, તો ટૂંકમાં તમે કયા ધ્યેયો નક્કી કર્યા, ટૂંકા ગાળાના ધ્યેયો નક્કી કરો. 5 વર્ષ પછી શું કરવું છે એ નક્કી નહીં કરો, 2 કલાક પછી ક્યાં જઈને લેક્ચર આપવું છે એ નક્કી કરો, અને રાત્રે પાછી પોતાની જાતને ચેક કરો કે મેં જે કઈ મારા ધ્યેયો છે, મારા કામો છે, મારું કર્મ છે એ નક્કી કર્યું તું, એમાં કયું કર્મ હું સફળતાપૂર્વક કરી શકી. બરોબર, તો એના ઉપરથી તમારા જે મેસ્લો કહે છે એ તરફ તમે વળી શકશો. મેસ્લો શું કહે છે કે ભાઈ લક્ષણોને પરિણામે વ્યક્તિને પોતાના વાતાવરણમાંથી સારું ખરાબ સમજીને તેમાંથી સારું ગ્રહણ કરી શકીએ. પણ શું કીધું, સારું કરી શકીએ. હવે કરવું કે નહીં તમારા મારા હાથની વાત છે. ખરાબ ગ્રહણ પણ કરી શકીએ. તમે હવે 3 કલાકના પિક્ચર તો હોતા નથી, દાખલા તરીકે બાઝીગર પિક્ચર માંથી તમે શું શીખા. તમે જો આખું પિક્ચર ની છેલ્લી 20 મિનિટ જ આમ જોવો તો હીરો ની હોય, 1 કલાક તો જે પેલો હીરો જે છે કે ગુંડો જે છે ને એ હિરોઈન ને કે સામાન્ય વ્યક્તિને હેરાન કરતો હોય, અપરાધ બતાવે રાખે, પણ છેલ્લી 20 મિનિટમાં હીરો જે છે એ છે જીતી જાય છે, એટલે પ્રેરણા જે છે જીતી જાય છે એમ માનો તમે. તો ટૂંકમાં સારું ગ્રહણ આપણે, પણ ઘણા લોકો શું કે છે કે એ બાઝીગર પિક્ચરનું ઉદાહરણ મેં એટલે આપ્યું કે જ્યારે પેલો સની દેવલ શાહરૂખ ખાનની પાછળ દોડતો હોય છે તો પબ્લિક એવું કહે છે કે ભાગ શાહરૂખ ખાન ભાગ, તું ભાગીશ નહીં તો સની દેવલ તને પકડી મારશે. હવે આમાં ફ્રોઇડ સાચો છે કે નહીં? દરેકના માનસપટ ઉપર શું ચાલે છે કે શાહરૂખ ખાને ભલે એ ગુનો કર્યો હોય, ભલે હિરોઈનને મારી નાખી હોય, ભલે એને બદલો લેવાની ભાવનાથી મારી નાખી હોય, પણ એ ભાગી જાય તો સારું, એ પકડાવો ન જોઈએ. તો ઘણાની પર્સનાલિટી એવી હોય છે, ઘણા દાઉદને પણ પ્રેમ કરે છે. બરાબર, ગોડસે ઉપર પણ ઘણા લોકો વ્યાખ્યાન રાખે છે કે જેણે ગાંધીનું ખૂન કર્યું છે એ ગોડસેને પણ યાદ કરે છે, અને ઘણા લોકો તો ગાંધી વિરોધી પ્રવૃત્તિમાં, ગાંધી વર્સિસ ગાંધી એવા નાટકોમાં પણ ગોડસેને વધારે મહત્વ આપે છે ગાંધી કરતા, અને એવું કહેવા માંગે છે જાણે કે ગોડસે સારું કર્યું ગાંધીને મારી નાખ્યા, બાકી ભારતનું હજી અહિત થાત. એટલે તમારે શું ગ્રહણ કરવું છે એ મહત્વનું છે. તમારે ખરાબ વૃત્તિઓ શીખવી છે, કુટેવોનો ભોગ બનવું છે, મદ્યપાન કરતા શીખવું છે, દારૂ પીતા શીખવું છે, ચિંતાને ભગાડવા માટે ક્ષણિક સુખમાં તમને રસ છે કે નિરંતર આનંદમાં તમને રસ છે? સુખ છે એ ભૌતિકતા તરફ લઈ જાય છે, સુખ છે એ ક્ષણિક છે, પણ આનંદ છે પરમાનંદ છે, એમાં તમારું આધ્યાત્મિક બુદ્ધિ જોડાયેલી છે. મહાવીર અને બુદ્ધ જેણે ભૌતિકવાદનો ત્યાગ કરીને લોકોને સારા માર્ગે વાળ્યા અને પોતે પણ આત્મ સાક્ષાત્કાર, છેલ્લે આપણે મેસ્લોની પ્રેરણામાં આવશે, એ આત્મ સાક્ષાત્કારની જે પ્રેરણા હતી અને એ મોક્ષ તરફ વળ્યા. પણ આમાં એ ધાર્મિકતાને મહત્વ નથી આપતા મેસ્લો, એ હું તમને પછી વાત કરીશ, પણ આપણામાં એ વૃત્તિ પડેલી છે એવું કહે છે. એ સ્પિરિચ્યુઅલ લેવલ તમારામાં આધ્યાત્મિક જ્ઞાન છે જ, કારણ કે તમે ઈશ્વરનો અંશ છો, અહમ બ્રહ્માસ્મિ, તમે ઈશ્વરનો જ અંશ છો. તમે ધારો તો ખુદ ઈશ્વર બની શકો, મેસ્લો એવું કહે છે, પણ એના માટે પ્રયત્નની જરૂર પડે છે, એના માટે સત્સંગની જરૂર પડે છે. એ અંદરની જે પોઝિટિવિટી છે, પ્રેમ, વાત્સલ્ય, કરુણા, મમતા, જતું કરવાની ભાવના, દયા, એ ડેવલપ કરવાની વાત છે.
એ ડેવલપ કરવાની ચાવી આપણને આપી છે એમણે. એટલે કે અહીં મેસ્લો એમ બતાવવા માંગે છે કે વ્યક્તિત્વમાં તેના વિકાસનો પ્રશ્ન કેવળ તેના બાહ્ય વાતાવરણને જ આભારી નથી, પરંતુ તેનો પોતાનો વિકાસ તે તેના હાથની વાત છે. મોટિવ કરવું, મોટિવેશન, પ્રેરણા, જે પ્રેરે તે પ્રેરણા. અને મેસ્લોએ બાહ્ય પ્રેરણા કરતા આંતરિક પ્રેરણા જે છે એને વધારે મહત્વ આપ્યું છે. શા માટે વધારે મહત્વ આપ્યું છે? કે તમે આંતરિક રીતે જ એટલા બધા પ્રાણ શક્તિથી ભરેલા હોવા જોઈએ કે બહારની કોઈ વસ્તુ તમને અસર ન કરે, તમને કોઈ ઉકેડા ઉપર બેસાડે કે કોઈ ગાદી ઉપર બેસાડે એને એનાથી તમને કઈ ફરક ના પડવો જોઈએ. તમે એસી રૂમમાં બેઠા હોય કે પરસેવે રેપ જે હોય, પણ તમારી ભણાવવાની જે નોલેજમાં છે એમ એને કોઈ અસર ન પહોંચે, એને આંતરિક પ્રેરણા કહેવાય. જે વ્યક્તિ સાચું ખોટું યોગ્ય અયોગ્ય સમજી શકતી હોય તે ચોક્કસ રીતે યોગ્યને આવકારીને અયોગ્યને દૂર કરે છે. એના માટે યુંગે બહુ સરસ વાત કરી છે. યુંગે એક શબ્દ આપણને આપ્યો, આદ્ય સંસ્કારો. આદ્ય સંસ્કારો એટલે શું? ભવે ભવના સંસ્કારો. એ તો એ નૈતિકતા, એ પ્રમાણિકતા કે એ સંસ્કાર કોઈ એક ભવના હોતા નથી. જો ઘણા લોકો બહુ નાની ઉંમરે 5-6 વર્ષના હોય ને સરસ મજાનું પોપટની જેમ સંસ્કૃતના શ્લોકો બોલતા હોય, એને આખી ગીતાજી મોઢે હોય, એને આખી રામાયણના શ્લોક કંઠસ્થ હોય, તો આપણે તરત જ એમ કહીએ છીએ એ જન્મજાત સાથે લઈને આવ્યો છે. અથવા તો આપણે એમ કહીએ છીએ આર્ટિસ્ટ બને છે કે જન્મે છે, એટલે કે કલાકાર જન્મે છે કે બને છે. તો ખરેખર આર્ટિસ્ટ જન્મે છે એવું માનનારા ઘણા બધા છે. કોઈ ફિલ્મ બનતી નહીં હૈ, વો આપોઆપ બન જાતી હૈ. એટલે ઘણીવાર મેરા નામ જોકર જેવું પિક્ચર જે છે તો એ કુદરતી રીતે બની જાય છે. મેરા નામ જોકરો આજથી 25 વર્ષ પહેલા આવેલું પિક્ચર જે એ સમયમાં નિષ્ફળ ગયું હતું, કારણ કે એ સમયે એ ક્રિએટિવિટીને, એ સર્જનાત્મકતાને, એ પ્રેરણાને કોઈ સમજી નહોતું શક્યું. એમાં એ મેરા નામ જોકર પિક્ચરમાં મેસ્લો અને ફ્રોઇડનું કોમ્બિનેશન છે. પણ આજે તમે અને હું મેરા નામ જોકર પિક્ચર જોઈએ તો એમાં ઘણું બધું સમજી શકાય એવું છે, ઘણું બધું જીવનમાં ઉતારી શકાય એવું છે. તો જે આત્મ સાક્ષાત્કારની પ્રેરણા છે એ મેરા નામ જોકરમાં રાજ કપૂરે ના ડિરેક્શનની છે, અને એમાં તો આર્ટિસ્ટ પણ પોતે હતા. તો એને જે સ્ટેજ ઉપર મૃત્યુ આવે છે અને એ મૃત્યુ એ કેવી રીતે જીવી જાય છે, મૃત્યુ પ્રેરણા. જો ફ્રોઇડે નેગેટિવ ન રહી શક્યા, એનામાંય પોઝિટિવિટી આવી ગઈ, કારણ કે એ અંતે તો માણસ છે અને એ પોતે વિકૃત નહોતા. એટલે એને એના અંતિમ સમયોમાં ફ્રોઇડે મૃત્યુ પ્રેરણા એવું લખ્યું. એટલે મૃત્યુને ક્યાંય નેગેટિવિટી તરીકે એમને દેખાડી નહીં, મૃત્યુને એક સારી ઘટના, સારા પ્રસંગ તરીકે એમને સમજાવી છે. એ આપણે મૃત્યુ પ્રેરણા વિશે આગળ ટાઈમ રહેશે તો આપણે ફરીવાર વાત કરીશું. એકવાર તો મૃત્યુ પ્રેરણા વિશે મેં કદાચ તમને શીખવી ગઈ છું. તો ટૂંકમાં મેસ્લો જણાવે છે કે વ્યક્તિનું પોતાનું શ્રેય, પોતાની પ્રગતિ પોતાના હાથમાં જ છે, એમાં બાહ્ય પ્રેરણાની જરૂર નથી પડતી. દાખલા તરીકે સત્સંગ આ જૈનોમાં એવું છે, મેં જોયું કે જૈનના જે બાળકો હોય છે ને 5-6 વર્ષના, તો એને 20 મિનિટ સત્સંગમાં બેસવાના કંઈક 50 રૂપિયા આપવામાં આવે, અથવા તો સત્સંગમાં બેસવામાં કંઈક નાસ્તો આપવામાં આવે કે ઘણી બધી ગિફ્ટ આપવામાં આવે. દાખલા તરીકે એ લોકોની હાજરી પુરાય,
કે 15 હાજરી હોય તો 15 ગિફ્ટ આપવાની, 30 હાજરી હોય તો 30 ગિફ્ટ આપવાની. તો આને કેવું કહેવાય? બાહ્ય પ્રેરણા કહેવાય. પણ એ સત્સંગમાં જ્યારે એને મજા પડે ત્યારે એ બાહ્ય પ્રેરણા છે એ છૂટી જશે. ટેવ પાડવા માટે પુરસ્કાર મેળવવો જરૂરી છે, સારી ટેવ પાડવા માટે. પણ શું છે, એ ટેવ પડે છે. પરંતુ પછી આંતરિક પ્રેરણા જ એવી થાય છે એ પુત્રને, એ બાળકને, કે એને ગિફ્ટ નહીં મળે તો પણ એ આ જીવન સત્સંગમાં જોડાશે. ટૂંકમાં એને સ્વવાસ્તવીકરણનો જે ખ્યાલ છે મેસ્લોનો, એ ખૂબ જ સમજવા જેવો છે. સ્વામી વિવેકાનંદ જ્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા અને ત્યારે એમને જે બ્રહ્મ જ્ઞાન થયું અને પોતાના વિશે જાણવાની ઈચ્છા થઈ કે હું કોણ છું, એવી જ ઈચ્છા જો તમને અને મને થાય તો આપણું જે વ્યક્તિત્વ છે એ મન વચન અને કર્મથી સુસંગતતા કેળવી શકે. એટલે કે આપણે એટલું સરસ જીવી જઈએ કે આપણને અંતે છેલ્લી જે પ્રેરણા છે એ આત્મ સાક્ષાત્કારની થાય. એટલે કે હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, મેં શા માટે ફરીવાર જન્મ લીધો, અથવા તો આ ભવમાં મારે શું ભોગવવાનું છે કે શું કરવાનું છે. જે લોકો સામાન્ય બુદ્ધિ ધરાવે છે એ લોકોને પોતાના ધ્યેયો, જીવનનો અંતિમ ધ્યેય નથી ખબર. એ પીડાય છે, માનસિક રીતે પીડાય છે, શારીરિક રીતે પીડાય છે. અમુક દાખલા તરીકે ડોંગરેજી મહારાજ, એમનું મૃત્યુ જે થયું એ કેન્સરથી થયું, પણ એમને જોઈને લાગે નહીં તમને કે કેન્સરથી પીડાય છે. કારણ કે એમનું મનોબળ એટલું પાવરફુલ હતું, એમના આદ્ય સંસ્કારો એટલા પાવરફુલ હતા કે શરીરની પીડા જે છે એને એની એ નોંધ જ નહોતા લેતા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ દોડતા દોડતા પડી જાય અને એના બંને પગ છોલાઈ જાય અને લોહી લુહાણ થઈ જાય. એને ખબર છે કે મારા પગમાંથી લોહી નીકળે છે અને છતાં એ પીટી ઉષાની જેમ દોડીને પોતાનું ધ્યેય છે એ પૂરું કરે અને પેલા નંબરે લઈને પાછો ફરે. જ્યારે ઘણા લોકો પોતાનું લોહી જોઈને ડિસ્ટર્બ થઈ જાય ને ત્યાં ને ત્યાં બેસી જાય કે બસ હવે નહીં, હવે હું નહીં દોડી શકું. એટલે શરીરને ધ્યાનમાં નથી લેવાનું, શરીર પોતાનું કર્મ કરવાનું જ છે. એને ગઢપણ આવે ત્યારે કંઈક ને કંઈક બીમારી આવવાનું જ છે. દરેક વ્યક્તિને મૃત્યુ આવે તો એ મૃત્યુ આવ્યા પહેલા કોઈ ને કોઈ બીમારી તો એને આવશે જ, કારણ કે મરવાનું પણ એક બહાનું છે ને. આ શરીર જે છે એ આત્મા ઉડી જાય છે અંદરથી, અને શરીર રે જે છે, જૂનું રે થયું રે દેવળ જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. એટલે હંસલો એટલે આત્મા, દેવળ એટલે શરીર. શરીર જૂનું થઈ જાય છે, ખંડિત થઈ જાય છે, પણ હંસલો તો નાનો ને નાનો જ રહે છે, આત્મા. એટલે આત્માને દુઃખ નથી થતું, પીડા છે માત્ર શરીરની છે. પરંતુ જે લોકોની આઈક્યુ લેવલ પાવરફુલ નથી, જે લોકો પ્રેમ પામ્યા નથી, અથવા તો જે લોકોની જે જરૂરિયાત જે છે, સલામતીની જરૂરિયાત, વાત્સલ્યની જરૂરિયાત, સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાની જરૂરિયાત, જ્યારે આ ફૂલફિલ થતી નથી, જ્યારે આ સંતોષાતી નથી, ત્યારે એ વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર એટલે શું એ પણ ખબર હોતી નથી. એટલે કે આત્મ સાક્ષાત્કારની જરૂરિયાતથી એ લોકો જે છે એ વંચિત રહી જાય છે. એટલે જ કૃષ્ણના વ્યક્તિત્વ અને મેસ્લોની પ્રેરણા, આ બંનેનો તુલનાત્મક અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. મેં નાનો એવો પ્રયત્ન કરેલો છે 2009ની સાલમાં, કારણ કે મને આવો વિચાર આવ્યો હતો. તો જો તમે સારા એક સંશોધક હો, તમારે એમફિલ કે એમએ લેવલે સંશોધન કરવાનું હોય, પીએચડીના ટોપિક વિશે
તમે કંઈક જો વિચારતા હોય તો આ તમે ટોપિક વિશે ઘણું બધું તમે પીએચડી કક્ષાનું તમે રિસર્ચ પણ કરી શકો કે કૃષ્ણનું વ્યક્તિત્વ અને મેસ્લોની પ્રેરણા કઈ રીતે એકબીજાને સુસંગત છે અને ક્યાં જુદી પડે છે. બરોબર, કૃષ્ણએ તો માત્ર 16 કે 17 વર્ષના હતા ને ત્યાં સુધી જ પ્રેમ કર્યો અને પછી તો એ જવાબદારીમાં પડી ગયા. અને એ પ્રાથમિક જરૂરિયાત માખણ ખાવાની જે જરૂરિયાત હતી ને એ મોટા થઈને પછી એને ક્યાંય ચોરી નથી કરી. બરોબર, નાનપણમાં એને જે જળકમળ જાની જાને બાળા જે નાગનો વધ કર્યો અથવા તો ઝેર કાઢ્યું, ટૂંકમાં નાગમાંથી ઝેર કાઢ્યું એટલે કોઈની ખરાબ વૃત્તિ જે છે એ બહાર કાઢવી, એને ઝેર કાઢ્યું કહેવાય. એક ફિલોસોફિકલ વાત છે આખી. એમનો જન્મ જેલમાં થયો, બંધનમાં, અને તરત જ મુક્ત થઈ ગયા. તમે જો આ ડિરેક્શન કહેવાય, ડિરેક્શન પોઈન્ટ થી આપણે જોઈએ તો જે જન્મે છે જેલમાં અને જન્મતા વેત વરસતા વરસાદમાં, એટલે કે એ શ્રાવણ મહિનામાં જન્મેલા અને વરસતા વરસાદમાં એ બહાર પણ નીકળી જાય છે, જેલની બહાર પણ નીકળી જાય છે. અને એની જે બેન છે વીજળી, જે આ વીજળી કડકે તો શું થાય તમને ને મને ખબર છે, એનો પણ ઉલ્લેખ છે. પણ આપણને હંમેશા એનું બાળપણ યાદ રહ્યું, રાધા અને કૃષ્ણનો પ્રેમ યાદ રહ્યો. પણ એને જે મહાભારતના યુદ્ધ દરમિયાન જે માનસિક પીડા અનુભવી અને પોતે કેટલા એકલા પડી ગયા હતા, અને અર્જુન જેવા લોકોને સમજાવવા માટે એને કેટલું ભેજામારી કરવી પડી હતી અને વાંસળી છોડીને એને પોતે જે ચક્ર અપનાવવું પડ્યું, ટૂંકમાં શસ્ત્ર અપનાવવું પડ્યું, તો એની પીડા કેવી હશે. કોઈ સંત મહાત્માને તમે યુદ્ધ કરવાનું કયો તો એને એ ગમે, એને ના ગમે, અને છતાં એને કીધું કે યદા યદા હી ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ છે કૃષ્ણનું વ્યક્તિત્વ. કૃષ્ણના વિયોગની કોને ખબર છે, એ કેટલા રાધાને યાદ કરતા હશે ને છતાં રાધાને પાછું વળીને એને ક્યારેય જોયું નથી. એટલે મેં તો મનોમંથન મારા નાટકમાં લખેલું છે કે કૃષ્ણની વેદના, એટલે કૃષ્ણનું મનોમંથન કે એના જીવનમાં આવતા સ્ત્રી પાત્રોને અજાણતા એમનેથી કેટલો મોટો અન્યાય થઈ ગયો છે, એના ઉપર આખી વાત છે, એના ઉપર આખી સ્ક્રિપ્ટ છે, એના ઉપર આખું નાટક છે. એને શંખ ફૂંકવો પડ્યો, જે વાંસળી ફૂંકતા ફૂંકતા જે માણસને શંખ એટલે કે યુદ્ધની તૈયારી કરવી પડે તો એ અંદરથી કેટલા દુઃખી થયેલા હશે, અને છતાં એ હસતો કૃષ્ણ જ આપણને દેખાય છે, એની પીડા નથી દેખાતી આપણને. અને એક પારધીના હાથે પોતાને મૃત્યુ એટલે કે જીવ ત્યાગવો પડે છે, સામાન્ય વ્યક્તિના હાથે એને મૃત્યુનો સ્વીકાર કર્યો, કેટલી મોટી વાત છે. એક આદિવાસી, બરોબર, તો એના આખું જીવન તમે વાંચો. ગુણવંત સાહેબ કૃષ્ણ વિશે શું કીધું, ઓશોએ મારી દ્રષ્ટિએ કૃષ્ણ એ પુસ્તકમાં શું કીધું. આજકાલ કાજલ ઓઝા વૈદ્યનું કૃષ્ણાયન પુસ્તક પણ સરસ, એકવાર વાંચવા જેવું છે. જય વસાવડાને સાંભળો કે કૃષ્ણ વિશે શું વાત કરે છે, તો તમને જીવન જીવતા આવશે. અને કૃષ્ણએ અમુક નિર્ણયો કેમ લીધા અને કેમ એને કૃષ્ણએ ક્યારે પોતાના જીવનમાં કોઈ પ્રતિજ્ઞા લીધી, કારણ કે કૃષ્ણ સમજી ગયા હતા કે સમય બડા બળવાન, સમય સમયને માન. બરોબર, મારો સમય નથી અને તારો સમય નથી હવે. કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી? એટલે ઘણીવાર
છૂટા પડી જવાથી પ્રેમ લુપ્ત થાય છે એવું હોતું નથી. રાધા અને કૃષ્ણ છૂટા પડી ગયા, છતાં એ બંનેનો પ્રેમ તો અખંડ છે. એટલે જ આપણે રાધા અને કૃષ્ણની મૂર્તિનું આપણે એની પધરાવણી હોય છે. બહુ ઓછી જગ્યાએ રૂકમણીજી અને કૃષ્ણ આપણને જોવા મળે છે, દ્વારકામાં જોવા મળશે. ઈવન મીરા ત્યાગીને ભોગવવું, એને પણ કૃષ્ણને કેટલો પ્રેમ કર્યો પણ ત્યાગીને ભોગવવું, સામે કૃષ્ણને મળવા આવવું પડ્યું, તો એ પણ એક પ્રેમનો પ્રકાર છે. ત્યાગ, આધિપત્ય અને ઈર્ષા, આ બધી જ વસ્તુમાં પ્રેમ રહેલો છે. પણ ઈર્ષા દ્વારા જે પ્રેમ ઉત્પન્ન થાય છે એ પ્રેમ કેવો હોય છે? સ્વાર્થ વૃત્તિથી ભળેલો. મેરા પતિ સિર્ફ મેરા, આવી પ્રેરણા આપે છે, પોઝિટિવનેસ આપે છે તમને. જ્યારે મીરાના પ્રેમમાં ક્યાંય પોઝિટિવનેસ નહોતી. ગોપી હંમેશા રાધાની ઈર્ષા કરતી કે રાધાના અંતરમાં તો એક જ દુઃખ છે કે શ્યામને તો સખીઓનું સુખ છે. એટલે રાધાજી ગોપીઓની ઈર્ષા કરતા અને ગોપી જે છે એ રાધાની ઈર્ષા કરતા. પણ એક ફિલોસોફિકલ વિચાર એ પણ છે, વૈષ્ણવ સંપ્રદાયમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગોપી જે બધી જે છે ને એ રાધાજીનું પ્રતીક છે. એટલે ટૂંકમાં જે તોફાન જે હતા કૃષ્ણએ કરેલા, કે નદીમાં ગોપીજી નાવા જાય, બધી ગોપીઓ નાવા જાય, ગામની સ્ત્રીઓ નાવા જાય અને એમના કપડાં સંતાડી દેવા, અથવા તો અનુપ જલોટાનું બહુ જ સરસ એક પ્રસિદ્ધ ભજન છે કે રે મૈયા મોરી મેં નહીં માખન ખાયો, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. શબ્દની તમે જો રમત, તો કૃષ્ણનું વ્યક્તિત્વ અને મેસ્લોની પ્રેરણા જે છે ને એ આપોઆપ સમજાઈ જાય. કૃષ્ણને સમજો ને તો, એમના વ્યક્તિત્વને સમજો ને તો, પણ આપણને તો એ લાલા સ્વરૂપે જ યાદ રહે છે, એના એના તોફાનો જ યાદ રહે છે. રાધા પ્રત્યે એમનો પ્રેમ અને એ રાસલીલા જ આપણને યાદ રહે છે. હમણાં જ નવરાત્રી ગઈ તો બધા કેવા રાધા અને કૃષ્ણ જેવા લાગતા હતા. દરેક પ્રેમીઓ પોતાને કૃષ્ણ માને, બરોબર, અને દરેક સ્ત્રીઓ પોતાની જાતને રાધા માને. તો ટૂંકમાં પણ મહાભારતના યુદ્ધમાં એને જે દ્રૌપદીના વસ્ત્રો જ્યારે દુર્યોધન ખેંચતો હતો અને એના ચીરપુરિયા એ પણ આપણે યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાનું મામેરું તમે ભણી ગયા હશો, એમાં પણ કૃષ્ણનું જે વ્યક્તિત્વ છે, સુદામા અને કૃષ્ણ વચ્ચેના જે સંબંધો છે એ પણ આપણે યાદ રાખવા જોઈએ. એ જ રીતે જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે દુશ્મનને પણ એ પગે લાગવા આવે છે, ભીષ્મજીને, ભીષ્મના પગે ઉભા રહે છે. કારણ કે કોઈના આશીર્વાદ જોતા હોય તો એના પગ પાસે ઊભું રહેવાય, એના માથા ઉપર ઊભું ન રહેવાય. તમારો બોસ હોય અને તમે માથે ઉભા રહ્યો, એમ જ કે ભાઈ બે જાતું ભાઈ ઉભો રહે, હમણાં તને તારી ફાઇલ ચેક કરીને જે હોય આપી દઉં તમે, પણ એની માથે ઉભા રહો. તો બેંકમાં પણ તમે જ્યારે લાઈનમાં ઉભા રહ્યો છો ત્યારે ડોકિયા કાઢે રાખો, ત્યારે પેલો બેંક મેનેજર કે પેલો ક્લાર્ક બિચારો તમને તરત કેશિયર કહે છે કે બેન થોડાક દૂર ઉભા રહ્યો ને, હું આ પૈસા ગણો તમને જ આપું છું. એટલે જ્યારે કોઈની આગળથી કંઈક આપણને મેળવવું હોય, આશીર્વાદ મેળવવા હોય, ત્યારે એના ચરણો એટલે કે એમના પગ આગળ જઈને ઉભા રહેવું જોઈએ. જ્યારે દુર્યોધન ભીષ્મના માથા ઉપર આવીને ઉભો રહ્યો હતો, કારણ કે એનો પોતાનો એવો હમ હતો કે ભીષ્મ તો મહારાજ છે ને, ભીષ્મ તો મારા જ પક્ષે હોય ને, ભલે કૃષ્ણ આવ્યા હોય. એટલે જ ક્યાંક એવા ડાયલોગમાં મેં આવું પોતે લખે કે યુદ્ધમાં એવો પણ સમય આવે, યુદ્ધમાં એવો પણ સમય આવે કે સાથે તમે હો અને સામે તમે હો. એટલે દુશ્મનોને પણ પ્રેમથી કેવી રીતે જીતવું એ કૃષ્ણના વ્યક્તિત્વમાં છે. અને છતાંય એ જે એમનું વ્યક્તિત્વ છે એ
મેસ્લો કરતા પણ મેસ્લોએ જે વાત કરી એના કરતા પણ 10 ગણું ચડિયાતું છે, એટલે આપણે એને યાદ કરીએ છીએ. પરંતુ જે મેસ્લોએ વાત કરી છે સ્વ વાસ્તવિકરણનો જે ખ્યાલ છે એમાંથી જ એની જે જુદી જુદી પ્રેરણાઓ છે એ આપણને સમજાવવા માટે મેસ્લોએ આપણને આપણું ધ્યાન દોર્યું છે ટૂંકમાં. તો જે મેસ્લોની પ્રેરણા છે એમાં આપણે સ્વ વાસ્તવિકરણનો જે ખ્યાલ છે એના વિશે થોડું ઘણું આવતા લેક્ચરમાં આપણે એની માહિતી મેળવી લેશું. અને હા, ખાસ કહી દઉં કે જે સલામતીની જરૂરિયાત છે એની ચર્ચા આપણે કરી ગયા છે, એટલે પ્રાથમિક જરૂરિયાત પછી જે સલામતી છે એટલે કે એમાં મમતાની જરૂરિયાત પણ આવી જાય. હુંફ બાળક છે એ જ્યારે તાજું જન્મેલું હોય કે 2-4 મહિનાનું હોય તો એની માતાના ખોળામાં આવે છે અને પોતે સલામતીની જરૂરિયાત જે છે એ સંતોષે છે. જ્યારે બાળકને તમે ઘોડિયામાં સુવાડો છો અને એના માટે 1-2 કપડાં એને વીંટીને સુવાડો છો ત્યારે એનામાં સલામતીની જરૂરિયાત એ પોતાના માતાના ગર્ભમાં જ હોય એવું અનુભવે છે. એટલે એ સલામતીની જરૂરિયાત છે એ પણ સંતોષાવી ખૂબ જ જરૂરી છે. વધુ આવતા અંકે નમસ્કાર.